કાનૂની સેવા સત્તા મંડળ તથા જિલ્લા જેલના અધિકારીઓની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લા જેલ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 700થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું હતું. ભરૂચ જિલ્લામાં વન મહોત્સવ ચાલી રહ્યો છે, જેના ભાગરૂપે પર્યાવરણ બચાવના સંદેશ સાથે જિલ્લા જેલ ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 700થી વધુ વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન થાય તે માટે પ્રતિજ્ઞા પણ લેવાઈ હતી. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા જિલ્લા જેલ ખાતે વન મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય મહેમાન પદે કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી ડીપી તિવારી, એડવોકેટ જેબી પટેલ, એડવોકેટ જેબી કાયસ્થ, ભરૂચ જિલ્લા જેલના જેલર નરેન્દ્ર રાઠોડ, જિલ્લા જેલના ઇન્ચાર્જ જેલર સીપી વસાવા, પ્રયોસા સંસ્થાના હોદ્દેદારો તથા જેલના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું, જેમાં 700થી વધુ વૃક્ષો જિલ્લા જેલની અંદર અને જિલ્લા જેલની બહાર અને જેલ સંકુલમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ બચાવનો સંદેશ આપ્યો હતો. કાનૂની સેવા સત્તા મંડળના અધિકારીઓએ પણ સમગ્ર જિલ્લા જેલનું નિરીક્ષણ પણ કર્યું હતું. આજ રોજ હું જિલ્લા સેવા સત્તા મંડળના સેક્રેટરી તરીકે જિલ્લા વન વિભાગના જેલ અધિક્ષક તથા જેલરના નિમંત્રણથી વન મહોત્સવનું આયોજન જેલ ખાતે કરેલ હોય હાજર થયેલ નિમંત્રણથી હાજર થયેલ છે. આજે અહીંયા 700 વૃક્ષો જેવાનું વૃક્ષારોપણ કરવામાં આવવાનું છે, જેથી જેલની આજુબાજુ વિસ્તારમાં ખૂબ જ હરિયાળી વધશે અને વાતાવરણ શુદ્ધ થશે, જેનો લાભ બધાને મળશે. આભાર. વન મહોત્સવ 2023ની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ વન સંરક્ષણ અને વૃક્ષારોપણ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા અંગેની ભરૂચ જિલ્લા જેલ ખાતે વન મહોત્સવ 2023ની ઉજવણી કરવા અમે ડીબી તિવારી સાહેબને આમંત્રિત કરેલા અને તેઓ અહીંયા અત્રેની જેલ ખાતે આવી ભરૂચ જિલ્લા જેલ ખાતે આવી સમાજમાં પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ ફેલાય અને વન મહોત્સવ ઉજવવાનો હેતુ સિદ્ધ થાય તે માટે આજરોજ તેઓ એમના હસ્તે વૃક્ષારોપણ અમે કરાવેલ છે અને તેમનો અમને ઘણો સહકાર મળ્યો છે.